ग्लोबल बजारों थी मिश्र संकेत। दबाण में एशियाना बजार अने एसजीएक्स निफ्टी डाउ फ्यूचर्स आश्रे 60 अंकों पर काले रिकॉर्ड हाई बनाव्या बाद घटाड़ा साथे बंद थया। यूएस मार्केट डाउ अने एसएनपी 500। महाराष्ट्र सरकारे जाहिर करी नवी अनलॉकनी गाइडलाइंस। कोरोनाथी ओछा प्रभावित जिल्लाओमां सोमवारथी शुक्रवार रात्रे 8 वाग्या सुधी खुली रहेशे दुकानो। त्यां ज मुंबईमां रात्रे 10 वाग्या सुधी दुकानो तो सांजे 4 वाग्या सुधी रेस्टोरेंट्स खोलवानी मंजूरी, परंतु बंद रहेशे सिनेमा हॉल अने मॉल। नियमोमां हवाशथी आजे रिटेल अने क्यूएसआर शेर पर रहेशे फोकस। નફામાંથી આશરે 460 કરોડની ખોટમાં આવી આરબીએલ બેંક। ખરાબ થઈ એસેટ ક્વોલિટી, ત્યાં જ મિશ્ર રહ્યા પીએનબીના પરિણામ તો ઓપરેશનલ ખર્ચ અને પ્રોવિઝનિંગ ઘટવાથી નફામાં 230% ઉછાળો, વ્યાજ આવક પણ 60% વધી। ટાટા મોટર્સની ગાડીઓ થશે મોંઘી। કંપનીએ આજથી પેસેન્જર વ્હીકલની કિંમતમાં 1% વધારો કર્યો, પરંતુ રિટેલ માટે 31 ઓગસ્ટ સુધી જૂની રહેશે કિંમત। પાછલા મહિને મારુતિએ કર્યા હતા પ્રાઇસ હાઈક। નિફ્ટીની 3 કંપનીઓ ભારતી એરટેલ, અદાની પોર્ટ્સ અને ટાટા કન્ઝ્યુમર આજે જાહેર કરશે પરિણામ। ભારતી એરટેલના નફામાં 54% ઘટાડો શક્ય, આવક અને માર્જિન પણ ફ્લેટ રહેવાનું અનુમાન। ગ્રોથ વગર 144.50 રૂપિયા રહી શકે છે આરપી। અને ટોક્યો ઓલિમ્પિકના સેમિફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમનો વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે છે મુકાબલો। હાફ ટાઈમ બાદ 2-2ની બરાબરી પર છે। 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં રમી રહી છે ટીમ ઇન્ડિયા।